તો હવે બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પાટીદાર આંદોલન અનામત સમિતિ દ્વારા પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને આવેદનપત્ર આપીને આંદોલનકારીઓ પર થયેલા કેસોને પરત ખેંચવા કરી માંગ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસોને પરત ખેંચવા બાબતે તેમજ પાટીદાર સમાજના યુવાનો દ્વારા તેમના સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં થતા અન્યાયને ધ્યાનમાં લઈને અનામતની માંગણી 2015માં સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરી તે સંદર્ભે સરકાર દ્વારા કોઈ જ પ્રતિસાદ ન મળતા તેમજ રજૂઆત સમગ્ર રાજ્યમાં આંદોલનના માર્ગે વધી રહી હોય તે દરમિયાન સરકાર દ્વારા આંદોલનકારીઓને દબાવવા અને નાના મોટા ગુનાઓને નોંધીને હાર્દિક પટેલ અને અલ્પેશ કથરિયા સહિતના આંદોલનકારીઓને અનેક નિર્દોષ પાટીદાર યુવાનો પરના કેસો દાખલ કરીને તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. તેને લઈને સમગ્ર રાજ્યમાં આંદોલનનો જુવાર જોવા મળી રહ્યો તે અત્યારે હાલ પાટીદાર યુવાનોની માંગણી વ્યાજબી લાગતા સરકાર બિન અનામત વર્ગમાં આવતા સવર્ણોને 10% અનામતની જાહેરાત કરવી પડી હતી. આંદોલનકારી યુવાનોની માંગ સ્વીકારવી પડી હતી. આ ઘટના દરમિયાન અનેક વખત સમાજના શ્રેષ્ઠીઓએ સાથે સરકાર આંદોલનકારીઓની સાથે વાટાઘાટો કરી અને વાતચીત કરી, પરંતુ તે દરમિયાન સરકારમાંથી મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી આંદોલન સંદર્ભે થયેલા કેસો પરત ખેંચવાની સમાજના શ્રેષ્ઠીઓ અને મીડિયા સમક્ષ જાહેરાત કરી, પરંતુ ચૂંટણીઓ દરમિયાન નાના મોટા અમુક કેસો સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા હતા, પરંતુ હજુ ઘણા જિલ્લાઓમાં આંદોલનકારીઓ અને નિર્દોષ પાટીદારો ઉપર કેસો પરત ખેંચવાની બાકી હોય જેના કારણે ઘણા નિર્દોષ પાટીદાર યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને પાટીદાર આંદોલન સમિતિના સભ્યો દ્વારા પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જઈને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી કે આગામી 15 દિવસની અંદર આ કેસો પરત નહીં ખેંચાય કે કોઈ યોગ્ય કાર્યવાહી થયેલી જણાશે નહીં તો સમગ્ર રાજ્યમાં કાર્યક્રમ કરવાની પણ ફરજ પડશે તેવું પાટીદાર અનામત આંદોલનકાર સમિતિને સભ્ય અનિલ પટેલે જણાવ્યું હતું. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાત દ્વારા 2015થી જે પાટીદાર આંદોલન ચાલે છે જેની અંદર અસંખ્ય કેસો પાટીદારના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા અને મુખ્ય આંદોલનકારી ઉપર જે અસંખ્ય કેસો ગુજરાત સરકારે કરેલા એના અનુસંધાને ગુજરાત સરકારના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જોડે અમારા સમાજના ખોડલધામ અને ઉમિયાધામના મૂળ ટ્રસ્ટીઓ અને સમાજના મુખ્ય આગેવાનો દ્વારા સરકાર જોડે રજૂઆત કરેલી કે અમારા 2015ના આંદોલનના લગતા બધા કેસો વાઇન્ડ અપ કરીશું. સરકારે એ વખત હકારાત્મક પ્રતિભાવ આપેલો પણ છેલ્લા 2 વર્ષની અંદર આનું કોઈપણ પ્રકારનો નિર્ણય ના આવતા હાલ બધા કેસો ચાલુ હોવાના કારણે અમારા આંદોલનકારીઓ કોર્ટોની અંદર ધક્કા ખાઈ રહ્યા છે. સરકારને અમે આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા લેવલે અને તાલુકા લેવલે આવેદન પત્ર આપવાનું પ્રોગ્રામ રાખેલ છે, જેના તરફી અમે આજે પ્રાંતિજ તાલુકાની અંદર SDMને આવેદનપત્ર આપ્યું છે, જેમાં ખાસ સ્પષ્ટ જણાવ્યું છે કે અમારા થયેલા આંદોલનના ટોટલી કેસો સરકાર દ્વારા જો 15 દિવસની અંદર પૂર્ણ કરવામાં નહીં આવે તો હકારાત્મક તરીકે અને સત્વાત્મક તરીકે અને રત્નાત્મક રીતે આંદોલન ફરીથી ચાલુ થશે અને સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે.